જય ગુરુદેવ વિદ્યાર્થીઓ, ધોરણ 10 ગણિત, સ્વાધ્યાય 15 સંભાવના. બેટા, આ ચેપ્ટર ધોરણ 9નું પૂરક છે. ધોરણ 9માં આપણે અભ્યાસ કર્યો સંભાવના નામના ચેપ્ટરનું, અને ક્રમ પણ હતો 15. ધોરણ 10માં જે ગવર્મેન્ટે સિલેબસ નક્કી કર્યો હોય એમાં સૌથી પહેલું ચેપ્ટર સંભાવના સ્ટડી કરાવવાનું હોય છે. આપણે સંભાવના ચેપ્ટરથી પ્રારંભ કરીએ. સંભાવના ધોરણ 9માં આપણે જોઈ ગયા, એક નાનકડો ક્વેશ્ચન છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે, આ ઘટનાની સૂર્ય પૂર્વમાં ઉગે છે આ ઘટનાની સંભાવના જણાવો. બેટા, આનો આન્સર છે 1. કારણ કે તમામ ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય. સૂર્ય પૂર્વમાં ઉગે છે આ ઘટનાની સંભાવના જણાવો. જવાબ છે 1. કારણ તમામ ચોક્કસ, આ ચોક્કસ ઘટનાને બીજા શબ્દોમાં કહેવાય શક્ય. બેટા, રવિવારે શાળાના બાળકોમાં રજા હોય છે, આ ઘટના ચોક્કસ છે. હવે શુક્ર ગ્રહ વિશે કદાચ તમે સાંભળેલું હોય તો શુક્ર ગ્રહ પર સૂર્ય પશ્ચિમમાં ઉગે છે એ ઘટનાની સંભાવના પણ 1 છે. દિવાળીના રાત્રે બાળકો ફટાકડા ફોડે છે એ ઘટનાની સંભાવના પણ 1 છે. તો જે ચોક્કસ ઘટના છે વિશ્વમાં બને જ છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીનું પરિણામ આવે છે, આ ઘટનાની સંભાવના પણ 1 છે. પાસ થાય નાપાસ થાય એ મુદ્દો નથી. તો આ જે ઘટના ચોક્કસ છે, શક્ય છે, એ તમામ ઘટનાની સંભાવના 1 હોય. હવે જે અચોક્કસ ઘટના છે, જે શક્ય જ નથી, બિલીવ નથી શકાય, બરાબર, એવી ઘટનાની સંભાવના હંમેશા શૂન્ય ગણાય છે. અચોક્કસ ઘટના, અશક્ય ઘટનાની સંભાવના હંમેશા શૂન્ય ગણાય છે. આકાશમાં ઘાસ ઉગે છે, આ ઘટનાની સંભાવના જણાવો. તો આનો જવાબ આવશે 0. કારણ કે તમામ અચોક્કસ, અનબિલીવેબલ, અશક્ય ઘટનાની સંભાવના 0 હોય. બેટા, વરસાદ આવે છે અને ખુલ્લા રસ્તાઓ ભીના ન થાય. બેટા, વરસાદ આવતો હોય અને રસ્તા ભીના ન થાય એવું કદી બને? હે, ભીના થવાના છે. એટલે જો કોઈ એમ આપે કે વરસાદ આવે છે, રસ્તાઓ ભીના થતા નથી, ખુલ્લા રસ્તાઓ, તો એ ઘટનાની સંભાવના 0 છે. રસ્તાઓ ભીના થાય છે. પછી બીજું કોઈ એવું ઉદાહરણ આપે, બરાબર, અચોક્કસ ઘટનાનું, કે પરિણામ, પરીક્ષા દેનાર વિદ્યાર્થીનું પરિણામ પત્રક આવતું નથી, તો આ પણ અચોક્કસ ઘટના. પરિણામ પત્રક તો આવે છે, પછી પોઝિટિવ એટલે કે પાસ, નેગેટિવ એટલે કે નાપાસ, એ બીજા નંબરની વાત છે, પણ પરિણામ તો આવે જ છે. સૂર્ય પૂર્વમાં આથમે છે એ ઘટનાની સંભાવના પણ 0 છે. શુક્ર ગ્રહ પર સૂર્ય પશ્ચિમમાં આથમે છે એ ઘટનાની સંભાવના 0 છે.
કારણ કે શુક્ર ગ્રહ પર સૂર્ય પશ્ચિમમાં ઉગે છે. તો બેટા જે સકારાત્મક ઘટનાઓ છે, ચોક્કસ ઘટનાઓ છે, શક્ય ઘટનાઓ છે, એમની સંભાવના એક છે, અને જે નકારાત્મક ઘટના છે, અચોક્કસ ઘટના છે, અશક્ય ઘટના છે, તેમની સંભાવના હંમેશા ઝીરો હોય છે. બેટા આ રીતે કોઈ પણ ઘટનાની સંભાવના, કોઈ પણ ઘટનાની સંભાવના શૂન્ય સહિત એક સુધીની હોય છે, બરાબર. હવે જો કોઈ ઘટનાને, કોઈ પણ ઘટનાની સંભાવના પી ઓફ એ કહીએ તો, બરાબર છે, શૂન્ય કે શૂન્યથી મોટી, એક કે એકથી નાની, આ વિકલ્પ ખરો છે. કોઈ પણ ઘટનાની સંભાવના પી ઓફ એ કહીએ તો, પી ઓફ એ કાં તો શૂન્ય હોય અથવા શૂન્યથી મોટી હોય, એક હોય અથવા એકથી નાની હોય. અહીં હું તમને બીજા ત્રણ ઓપ્શન આપું છું બાળકો. હજુ એક આ પ્રકારે હોય તો આ વિકલ્પ ખોટો છે. એક આ પ્રકારે હોય, આ વિકલ્પ ખોટો છે. એક આ પ્રકારે હોય, આ વિકલ્પ પણ ખોટો છે. આ સત્ય વિકલ્પ છે. તમને એમસીક્યુ સમજાવ્યો, કોઈ પણ ઘટનાની સંભાવના પી ઓફ એ કહીએ તો, બરાબર, કોઈ પણ ઘટના શૂન્ય કે શૂન્યથી મોટી છે, એક અથવા એકથી નાની છે. ગુજરાતીમાં લખી દઉં, કોઈ પણ ઘટના શૂન્ય કે શૂન્યથી મોટી અથવા એક કે એકથી નાની હોય. સુંદર મજાનો એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન છે, તમને અહીંયા આપેલો છે, બરાબર છે. આ પેજ ઉપર તમે સુંદર મજાનું જોયું વર્ણન. હવે સંપૂર્ણ પેજ તમારી સ્ક્રીન ઉપર ધીમે ધીમે આપણે આપીએ છીએ. સ્ક્રીનશોટ પણ પાડતું જવાય, જેથી કરીને ખાલી ફોટોસ જોવાથી પણ આપણને અભ્યાસ થઈ શકે છે, બરાબર. સ્ક્રીનશોટ પાડી લેવાય બાળકો. આ બીજો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. વેરી ગુડ, ગુડ. ચાલો આ વિડીયો પછી આપણે નેક્સ્ટ વિડીયો જોઈએ.